खबर गुजरात में सौथी पहला बात करवी छे नवरात्रिनी तैयारीओनी। तड़ामार तैयारीओ नवरात्रिनी थई चूकी छे अने खेलैयाओ गरबे घूमवा माटे तैयार छे। आयोजको पण तैयारी करी रह्या छे अने आ नवरात्रिना आयोजन दरमियान रंगमां भंग न पड़े तेना माटेनी पण तकेदारीओ राखवामां आवी छे। पण ए तकेदारीओ अने तकेदारीओनी जाहेरात हवे विवादनुं स्वरूप लई रही छे, चर्चानुं स्वरूप लई रही छे। वडोदरा होय, कच्छ होय के राजकोट, वडोदरानी अंदर जे पण खेलैयाओ होय एमने तिलक लगाव्या बाद ज एंट्री मळे तेवो नियम जाहेर करवामां आव्यो छे। आ बाजु कच्छनी अंदर પણ એવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે, તિલક લગાડવામાં આવશે, તિલક લગાડ્યા બાદ ખેલૈયા પર ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવશે અને પછી જ એને અંદર એન્ટ્રી મળશે। આ બાજુ રાજકોટની અંદર જે આયોજકો છે તેમના દ્વારા એવી માંગ કરવામાં આવી હતી, સમાજના લોકો દ્વારા, મોભીઓ દ્વારા પણ માંગ કરવામાં આવી કે ભાઈ જે પાસ છે એની ઉપર ખેલૈયાનું નામ મોટા અક્ષરે લખ્યું હોય અને પછી જ એને એન્ટ્રી મળે, અને એન્ટ્રી વખતે પણ એનું આધાર કાર્ડ ચેક કરવામાં આવે કે જેનું નામ છે એ વ્યક્તિ છે કે નહીં। એટલે વડોદરાની અંદર જે નિયમ લાગુ કરવામાં આવ્યો છે, નિયમ લાગુ કરવામાં આવ્યો છે ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા, અને આ જ નિયમને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। સાથે જ ધારાસભ્ય શૈલેષ પણ તેના એક આયોજક છે અને તેમણે કહ્યું છે કે પહેલી વખત આવો નિર્ણય લેવામાં આવ્યો છે। વર્ષોથી ટ્રેડિશનલ કપડાં તો પહેરવામાં આવે જ છે, તિલક પણ કરવામાં આવે છે, અને એમાં ખોટું શું છે? ધારાસભ્ય દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં દર્ભાવતી નગર અને દર્ભાવતીની આજુબાજુના ગામોને પ્રજા પણ એમાં ભાગ લેતી હોય છે। આપના મારફત દર્ભાવતીના યુવા યુવકો અને જે લોકો ગરબા મહોત્સવમાં ભાગ લેવા માંગતા હોય તમામને વિનંતી છે કે ટ્રેડિશનલ ડ્રેસમાં જ આવવું। જે યુવાનો ગરબા ફરવા માંગતા હોય એમણે કમ્પલસરી જબ્બો પહેરવાનો રહેશે, માથા પર તિલક જોઈશે। જે યુવતીઓ ગરબા રમવા માંગતી હોય એમણે કમ્પલસરી ચણિયા ચોળીમાં આવવાનું રહેશે। દર્ભાવતી એ સંસ્કારી નગરી છે। માં ગઢ ભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબાના મુખ્ય આયોજક શૈલેષભાઈ મહેતા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે યુવકોને લલાટ પર તિલક નહીં હોય તો ગરબામાં એન્ટ્રી નહીં મળે। આ વધુ વિગત માટે આપણી સાથે શૈલેષભાઈ મહેતા જોડાયા છે, તેઓનું શું પ્રતિક્રિયા છે એ જાણવાનો પ્રયત્ન કરીશું। શૈલેષભાઈ, જે રીતે આપે જે ગરબા દર્ભાવતીના છે, ખૂબ જૂના અને સૌથી મોટા ડભોઈના ગરબા ગણવામાં આવે છે, અને મહત્વનો નિર્ણય કર્યો છે કે લલાટ પર તિલક હોય, એવો નિર્ણય શા માટે લેવો પડ્યો એ આપના દર્શક મિત્રોને જણાવશો? આ પહેલી વાર નથી, વર્ષોથી ટ્રેડિશનલ કપડાં પહેરીને આવવું, છોકરાઓએ જે તે યુવાનોએ જે ગરબા રમતા હોય એમને જબ્બા પહેરીને આવવું, કપાળ પર તિલક કરવું, આ દર વર્ષે કહેવામાં આવે છે। આ વખતે પણ અમે એ જ વસ્તુ કીધી છે કે જો યુવતીઓ હોય એમણે ટ્રેડિશનલ ડ્રેસ એટલે કે ચણિયાચોળીમાં આવવું, અને જે યુવાનો ગરબા રમતા હોય એમણે જબ્બા પહેરીને આવવું। અને અને આ બાજુ નવરાત્રિની તૈયારીઓ વખતે આપણે જોયું કે કેટલાય યુવાનો એવા હતા કે જે ગરબાની પ્રેક્ટિસ કરતા ઢળી પડ્યા હતા, પછી રાજકોટ શહેર હોય, અમદાવાદ શહેર હોય, સુરતમાંથી આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી। અમદાવાદ મેડિકલ એસોસિએશન પણ એ બાદ મેદાને આવ્યું, અલગ અલગ જગ્યાએ અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડૉક્ટરોની ટીમ તો તૈનાત રહેશે જ કે જેથી કરીને જો કોઈને હૃદયરોગનો હુમલો આવે છે તો તાત્કાલિક સારવાર મળી શકે। પણ એની સાથે સાથે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ગરબા રમતા પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ, શું કરવું શું ન કરવું તેની પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। કોવિડ કન્ફ્લિક્ટ હોઈ શકે એવા ઘણા ખરા ચાન્સીસ છે, રિસર્ચ પર આવશે। વેક્સિનની જે માન્યતા ચાલી છે કે વેક્સિન કન્ફ્લિક્ટ હોય એવા ચાન્સીસ નહીવત છે, એટલે એ મનમાં રાખીને આ મેસેજ તમે કરવા માટે મેં આ જસ્ટ બે પોઈન્ટ મૂક્યા। હવે આની આગળ અમદાવાદ મેડિકલ એસોસિએશન ખરેખર આ બાબતમાં ખૂબ જાગૃત છે, અને જ્યારે સાહેબની જ્યારે પ્રેસિડેન્ટ તરીકે વર્ણી દીધું શાલી સાહેબ, ત્યારે એમણે એનાઉન્સ પણ કરી દીધું કે આપણે સ્કૂલના છોકરાઓને પણ સીપીઆરની એટલે સિવિલ જે બેઝિક લાઈફ સપોર્ટ જે કહેવાય, કમ્પ્રેસ ઓનલી લાઈફ સપોર્ટ, કે જેનાથી આપણે ઘણા સડન કાર્ડિયક એરેસ્ટના કેસીસમાં મોર્ટાલિટી થોડી ઓછી કરી શકીએ। હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે અને નવરાત્રિ પણ આવી રહી છે, અને અમદાવાદ મેડિકલ એસોસિએશનનો એક્શન પ્લાન તૈયાર છે। 26 હોસ્પિટલનું લિસ્ટ જાહેર કરી દેવાયું છે અને હોસ્પિટલના નામ સાથે નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં હાર્ટ એટેકના કેસમાં
હોસ્પિટલનો સંપર્ક કરી શકાશે। અમદાવાદના તમામ ખૂણે ઇમરજન્સી સારવાર મળી રહે એ પ્રમાણેનો આ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। તમામ એરિયા પ્રમાણે હોસ્પિટલ પણ નક્કી કરાઈ છે અને આ બધી જ હોસ્પિટલોમાં આઈસીયુની પણ વ્યવસ્થા છે। ગરબા રમતી વખતે ન કરે નારાયણને જો કોઈને હાર્ટ એટેક આવે છે તો તેને તાત્કાલિક સારવાર મળી રહે તેના માટેની આ તૈયારીઓ છે। ગરબા માટેના નિયમો આયોજકો દ્વારા કરવામાં આવે કે પછી અલગ અલગ સમાજ દ્વારા કરવામાં આવે ઘણીવાર ચર્ચામાં આવતા હોય છે અને આ નિયમોને માનીને જ ગરબા રમવા જવું પડતું હોય છે અને એવું જ આ નવરાત્રીમાં પણ જોવા મળી રહ્યું છે। આ વખતે નવરાત્રીમાં જે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા એ અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ કઈ ગાઈડલાઇન છે। જે પણ વ્યક્તિને કોઈને હાર્ટ ડિસીઝની હિસ્ટ્રી હોય તો એમણે એમની જે દવાઓ છે એ દવાઓ લઈને જવું, કોઈ તકલીફ હોય તો ડૉક્ટરની મુલાકાત તરત લઈ લેવી, પાણી યોગ્ય પીધા પછી જ ગરબા કરવા, નાસ્તો પણ કરતા રહેવું વગેરે વગેરે ગાઈડલાઇન છે એ જાહેર કરવામાં આવી છે। ડૉક્ટરની મંજૂરી વગર ગરબા ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે જો આપને કોઈ જૂની હિસ્ટ્રી છે તો। છોકરાઓને ટ્રેનિંગ આપવા માટેનું એક અભિયાન ચાલુ કર્યું છે અને એ અભિયાનના ભાગરૂપે આજના દિવસે જો તમારામાંથી અમુક જો અત્યારે હાજર હશે તો તમે જોશો એકાદ બે કલાક પછી અમે અહીંયા એક ટ્રેનિંગનું આયોજન કર્યું છે જેમાં અમે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સને એઝ એ ટ્રેનર તરીકે ટ્રેન કરવાના છે। કારણ કે અમદાવાદની બધી સ્કૂલોના ઘણા બધા છોકરાઓને આપણે ટ્રેનિંગ આપી, ઇટ્સ નોટ અ સ્મોલ ટાસ્ક, ઇટ્સ અ વેરી હ્યુજ ટાસ્ક અને એના માટે અમે મેડિકલ કોલેજના સ્ટુડન્ટને પણ ઇન્વોલ્વ કરી રહ્યા છીએ અને આજે અમે ટ્રેનર્સ તરીકે ટ્રેન કરવાની આ યોગેશભાઈ, તુષારભાઈ સાહેબ અને બીજા પણ જેટલા ક્રિટિકલ કેર એસોસિએટ્સ છે એ બધાના સહયોગથી અને એસોસિયાના એસોસિએશનના સહયોગથી આપણે આ ટ્રેનિંગ આજથી આપણે શરૂ કરીએ છીએ। એટલે આ તો વાત થઈ અમદાવાદ મેડિકલ એસોસિએશનની કે લોકોના સ્વાસ્થ્ય માટે થઈને આ ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે તેમના દ્વારા, પણ શહેર પોલીસે પણ કાયદો અને વ્યવસ્થાને લઈ અને ગાઈડલાઇન બહાર પાડી છે જેમાં આયોજકો પરવાનગી વગર ગરબાનું આયોજન નહીં કરી શકે। મેટ્રો સિટીમાં 50 પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ અને ક્લબમાં નવરાત્રીનું આયોજન થવાનું છે ત્યારે ગરબાનું સુચારું આયોજન અને ખેલૈયાઓની સલામતીને ધ્યાનમાં રાખી આ 12 મુદ્દાની ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે અને ગાઈડલાઇનનું પાલન કરવું પડશે, જો પાલન નહીં કરે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડવાની દર વર્ષે જે પ્રમાણે પરમિશન અપાય છે આ વર્ષે પણ એ સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી। આગળ આપણે જોયું કે વડોદરાની અંદર તિલક લગાવવાનો મુદ્દો ચર્ચામાં હતો અને એ જ રીતે કચ્છની અંદર પણ તિલક લગાવવાનો મુદ્દો ચર્ચામાં છે। તિલક લગાવવાની સાથે સાથે ગૌમૂત્રનો છંટકાવ કરવાની પણ વાત કરવામાં આવી છે ત્યારે મુસ્લિમ અગ્રણી તરફથી પણ પ્રતિક્રિયા આવી રહી છે, સાથે જ દેવનાથ બાપુ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે। શું કહેવું છે બંને પક્ષનું જોઈએ। અનેક તહેવારો જે છે જે આપણે અરસપરસ હળીમળી અને ઉજવીએ છીએ ત્યારે હમણાં ઘણા સમયથી અમુક કોમવાદી અને કટ્ટરવાદી સંગઠનોએ જે નવરાત્રી દરમિયાન એવું ઝુંબેશ ઉપાડે છે કે ભાઈ મુસ્લિમ સમાજના કોઈ પણ લોકોને નવરાત્રીમાં આવવા દેવા નહીં અને તેના માટે થઈ અને તિલક લગાડવું અથવા તો ગૌમૂત્ર છાંટવું, ખરેખર જોવા જઈએ તો તિલક લગાડવું અથવા તો ગૌમૂત્ર છાંટવું એ કદાચ હિન્દુ સમાજની પરંપરા હશે તો હિન્દુ સમાજ પૂરતી રાખવી જોઈએ, જે પરંપરા તમે અન્ય સમાજના લોકો ઉપર થોફી ન જોઈ। ગુજરાતની અંદર ઠોડ ઘણી બધી જગ્યાઓ વિધર્મી મુક્ત નવરાત્રી કરવામાં આવી રહી છે। આમ તો નવરાત્રી એટલે માં ભગવતીની આરાધનાના દિવસો હોય, માં ભગવતીની પૂજાના દિવસો હોય છે, માં ભગવતીને રીઝવવાના દિવસો હોય છે, પણ એમાં વિધર્મીઓ ઘણા બધા આવી જતા હોય છે, છૂટછાટ હોય એટલે વિધર્મીઓ ઘણા બધા આવી જતા હોય ને નવરાત્રીમાંથી પછી લવ જિહાદના ઘણા બધા કિસ્સા બનતા હોય છે। એટલે હિન્દુ સમાજ ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં નક્કી કર્યો છે કે વિધર્મી મુક્ત નવરાત્રી એટલે નવરાત્રીમાં પ્રવેશ કરવો, માથાને અંદર તિલક કરવો, ગૌમૂત્રનો છંટકાવ કરવો એ જરૂરી છે અને આ પહેલ બહુ યોગ્ય છે। ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને 14 ઓક્ટોબરે દુનિયાનો સૌથી રોચક મુકાબલો દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમદાવાદમાં રમાવા જઈ રહ્યો છે, પણ આ મેચને લઈ અને ધમકીઓ પણ આપવામાં આવી છે, એક નહીં પણ બે ધમકી આપવામાં આવી છે। જો કે ધમકી આપવાવાળા કશું કરી નથી શકતા, એમનામાં દમ નથી, પછી એ ખાલિસ્તાનીઓ હોય કે પછી બિશ્નોઈ ગેંગના લોકો હોય, પણ સતર્કતા જરૂરી છે અને ગુજરાત પોલીસ સતર્ક દેખાઈ રહી છે। 11 તારીખથી જ અમદાવાદના સ્ટેડિયમને 2.5 લાખ લોખંડી સુરક્ષામાં ઘેરી લેવામાં આવશે।
પાટણના સરસ્વતી તાલુકામાં જનતાએ પોલીસની સામે મોરચો માંડ્યો છે। ગ્રામજનોનો આરોપ છે કે સરસ્વતી તાલુકામાં ઠેર ઠેર દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે, પણ પોલીસ આંખ આડા કાન કરી રહી છે। પોલીસ દારૂના અડ્ડા માલિકો પાસેથી હપ્તા લેવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે, અને આ હપ્તા રાજના કારણે જ પોલીસ આ બુટલેગરોનું કશું જ ન કરતી હોવાના ગ્રામજનોનો આરોપ છે। ઉલટાનું પોલીસ ગ્રામજનોને હેરાન કરતી હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે। દારૂના અડ્ડા જાહેરમાં લઈ પૈસા લઈ અને લોકોને હેરાનગતિ કરે છે, સાધનવાળાને હેરાનગતિ કરે છે, અને લોકો અવરજવર ખેડૂતો જો આવતા હોય તેઓને રોકીને હપ્તા માગે છે, ડ્રાઈવરોને પૂરી પૂરી પૈસા માગી અને હેરાનગતિ કરવાનો પ્રશ્ન કરે છે। આજે આવેદન પત્રકાર કોને કોને રજૂઆત કરી છે? તમે અમે રજૂઆત ધારાસભ્યને કરી, કલેક્ટરશ્રીને કરવાના છીએ, પીઆઈને કીધું અને ડીવાયસપી સાહેબને કીધું। રાજકોટમાંથી ઝડપાયેલા શંકાસ્પદ માવા માટે મોટો ખુલાસો થયો છે કે રીબડા ગામ પાસે આવેલી ફેક્ટરીમાં આ માવો બનાવવામાં આવ્યો હતો। શંકાસ્પદ માવો મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અને જિલ્લા આરોગ્ય વિભાગને જાણ થઈ હતી આ શંકાસ્પદ માવા માટે, કે માવો છે એ નકલી હોઈ શકે છે, ભેળસેળવાળો હોઈ શકે છે। વડોદરામાં લેબમાં તપાસ માટે તે મોકલવામાં આવ્યો છે, અને આરોગ્ય વિભાગે બે દિવસ પહેલાં આ માવો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। નકલીનું રાજ ચાલી રહ્યું છે રાજ્યની અંદર। ભેળસેળિયાઓમાં આંબાના પ્રસાદને પણ ન છોડતા હોય તો બીજી બધી વસ્તુઓની તો વાત જ ક્યાં કરવી। નકલી માવો રાજકોટની અંદર અને સુરતના ઉલપાડમાં શંકાસ્પદ ઘી ઝડપાયું છે। બોલાવ ગામની જીઆઈડીસીમાંથી આ શંકાસ્પદ ઘી ઝડપી પાડવામાં આવ્યું છે। કિમ પોલીસે કાર્યવાહી કરી, દરોડા પાડ્યા અને નકલી ઘી ઝડપી પાડ્યું છે। હલકી કક્ષાના મટીરિયલમાંથી આ ઘી તૈયાર થતું હોવાનું સામે આવ્યું છે। તાલુકાની બોલાવ જીઆઈડીસીમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે। તમે દ્રશ્ય જોઈ શકો છો, ઉલપા તાલુકામાં આવેલ બોલાવ જે જીઆઈડીસી વિસ્તાર છે, ત્યાં છેલ્લા ઘણા સમયથી નકલી ઘી બનાવવાનું કારસ્થાન ચાલી રહ્યું હતું, જેની બાતમી ટીમ પોલીસને મળી હતી। પોલીસે બાતમીના આધારે આ ઘટનાસ્થળે જે ટીમ જીઆઈડીસીમાં રેડ કરી હતી, ખાસ કરીને દ્રશ્ય બનાવ્યું કે જે રીતે અલગ અલગ ગાયનું ઘી, તેલ અને જે અનમોલ રતન નામના શુદ્ધ દેશી ઘી નામના બોરથી આ નકલી ઘી બજારમાં વેચાયું, લોકોના જીવન સાથે ચેરા કરવામાં આવી રહ્યા હતા। તમે દ્રશ્ય જોઈ શકો છો, મોટી માત્રામાં અહીંયા આ નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે। પોલીસે હાલ તો આ મામલે તપાસ હાથ ધરી છે અને 2.35 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે FSLમાં જે નમૂના મોકલા છે અને વધુ તપાસ હાથ ધરી છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, ઓલપાર, સુરત। અંબાજીના મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી વાપરવામાં આવ્યું। સરકાર તરફથી એકમાત્ર ઋષિકેશ પટેલે પ્રવક્તા મંત્રી તરીકે માહિતી આપી હતી, પ્રતિક્રિયા આપી હતી। કોઈ સરકારી અથવા તો કહો કે કોઈ રાજકીય પ્રતિક્રિયાઓ આવી નહોતી, પણ પહેલીવાર એક રાજકીય પ્રતિક્રિયા આવી છે અને પ્રતિક્રિયા છે મંત્રી મુળુ બેરાની। તેમણે એવું કહ્યું છે કે આ વિવાદ મુદ્દે સરકારમાં વાત પહોંચાડીશું, કલેક્ટર અને વહીવટદારને પણ સૂચન કરીશું, યાત્રાધામ વિકાસ બોર્ડને પણ વાત કરવાની મુળુ બેરાએ વાત કરી છે। પણ સવાલ એ છે કે જે અક્ષય પાત્રને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, એ જ અક્ષય પાત્ર બાળકોને સળેલું અનાજ આપે છે, ન ખાવા જેવું જમવાનું આપે છે। ભૂતકાળમાં આ જ મોહનથાળના પ્રસાદમાં દૂધના બદલે પાવડર વાપરી અને એમાં પણ ભક્તોની આસ્થા સાથે સ્વાસ્થ્ય સાથે ચેડા કરી ચૂક્યું છે। કોને વાત પહોંચાડશો અને એ વાતનું પરિણામ શું આવશે, એ સવાલ થવો સ્વાભાવિક છે। તમારું સૂચન છે, મારી પાસે વિભાગ નથી, જિલ્લાના કલેક્ટર શ્રી બાકીના જે વહીવટદાર છે એને અને યાત્રાધામ બોર્ડને વાત કરીશ કે આ સારું કામ છે, સારું થતું હોય જ કરવાનું। સરકારે નકલી ફાર્મસી ઉપર એટલે કે ફાર્મસી માફિયા ઉપર તવાઈ બોલાવી છે। ભારત સરકારે 75 વર્ષ બાદ જન વિશ્વાસ બિલમાં ફાર્મસી એક્ટમાં સુધારો કર્યો છે। આ સુધારાથી હવે ફાર્મસી એક્ટનો કાયદો વધુ કડક બન્યો છે। લુણાવાડાના ખાલપુર તાલુકાના મદદનીશ ટીડીઓ દિનેશ પટેલ વિરુદ્ધ ગેરરીતિ મુદ્દે લુણાવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। મદદનીશ ટીડીઓ દિનેશ પટેલે તાલુકા વિકાસ અધિકારીના લેટર હેડ પર ખોટા સહી સિક્કા કર્યા અને ગેરરીતિ આચરી હોવાનો આરોપ છે।